નમસ્કાર દર્શક મિત્રો, હું છું ખુશી વાકોતર અને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમરેલીથી. અમરેલીમાં રોડ પરના પેવર બ્લોકનું કામ ચાલુ હોય, જે એજન્સી દ્વારા બ્લોકનું કામ કરવામાં આવતું હોય તે એજન્સી દ્વારા ટાવર પાસે વલ્લભ કોમ્પ્લેક્સના ભોયતળીએ બ્લોક લગાડવાનું કામ એ જ એજન્સી દ્વારા થતું હોય, જે અમરેલી નગરપાલિકાના સભ્ય પ્રહલાદ સોલંકીને ધ્યાને આવતા મીડિયાને જાણ કરતા અમોએ વેપારી મંડળને સાંભળેલ, જેમને જણાવેલ. ટાવર ચોક વેપારી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ કોમ્પ્લેક્ષની અંદર અમારા સ્વ ખર્ચે કામ થઈ રહ્યું છે. આ ખર્ચનું બિલ હું એ કોન્ટ્રાક્ટરને ચેક આપવાનો છું, પણ કોઈ વિરોધ પક્ષના નેતા અહીં આવીને વિડીયો ઉતારી જાય અને એવી લાગણી દર્શાવે કે આ નગરપાલિકામાં કામ થયું છે તો એ વસ્તુ સાબિત નથી. આ કામનો કાયદેસર ચેક આપવાનો છે. વલ્લભ કોમ્પ્લેક્સના વેપારીઓનું કહેવું એવું છે કે અમો કોન્ટ્રાક્ટરને પૈસા આપી કામ કરાવી રહ્યા છીએ. ત્યારબાદ એજન્સીવાળાને પૂછતા એમણે જણાવ્યું, વેપારી મંડળ લોકોએ એવું કીધું મને કે ભાઈ અમારે અહીંયા બ્લોક નાખવા છે. અમરેલીમાં હું કામ કરું જ છું, નથી કરતો નહીં, કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું, પણ એ લોકોએ પ્રાઇવેટ ખર્ચે 60 mm બ્લોક નાખવા છે, જ્યારે અમરેલીમાં કામ ચાલુ છે 80 mm છે અને એના કોમ્પ્લેક્સની અંદર 60 mm બ્લોક નખાય. બાકી બીજું શું કહેવાનું હોય? એજન્સીનું કહેવું એમ છે કે અમે પ્રાઇવેટ કામ કરી શકીએ, અમે પૈસા લઈને ગમે કામ કરી શકીએ, પરંતુ નગરપાલિકાના સદસ્યનું કહેવું શું છે એમના શબ્દો પણ સાંભળીએ. હવે આ ત્રણેય રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અત્યારે અમરેલી શહેરમાં થર્ડ ક્વોલિટીના બ્લોક અત્યારે વાપરવામાં આવે છે. આનું ટેસ્ટિંગ અમરેલીના ચીફ ઓફિસર, અમરેલીના એન્જિનિયરને સાથે રાખી અને આજે કરવામાં આવશે. અમને ચીફ ઓફિસરે અને RCM 47 સાહેબે કીધેલું છે કે આજના જ આ લોકોનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને અમારી જાણમાં ટાવર ચોકની બાજુમાં જે વલ્લભ ચેમ્બરમાં પણ પ્રાઇવેટ સેક્ટરમાં આ લોકો બ્લોક નાખી રહ્યા છે. કોના કહેવાથી આ બ્લોક નાખવામાં આવે છે? પ્રમુખશ્રી હોય કે એન્જિનિયર હોય, આ બ્લોકનું કામ અમરેલી નગરપાલિકાની એજન્સી જ કરતી હોય તો ક્યાં કારણે આવા પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવાની જરૂર પડે? તો અમારો એક જ છે કે પ્રાઇવેટ સેક્ટરમાં અમરેલી નગરપાલિકા કોઈ પણ જગ્યાએ કામ ન જ કરી શકે, તોય છતાંય વલ્લભ ચેમ્બરમાં અત્યારે બ્લોકના કામ ચાલુ છે. આવા અમારા જાણ મુજબ તો હજી આવેલું છે, પણ આવા અનેક કોમ્પ્લેક્સમાં અમે તપાસ કરીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરમાં એજન્સી અને નગરપાલિકા ખુદ કામ કરી રહી છે. તેમનો ખુલાસો જણાવેલ, હવે જનતા નક્કી કરશે કે સત્ય શું હોય. તો જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.